ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કામરેજ તાલુકાના વિવિધ ગામની મુલાકાત લઈ રાજકીય અને સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી હતી। કામરેજ વિધાનસભા મત વિસ્તારની મુલાકાત દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી પ્રસિદ્ધ ગલતેશ્વર મહાદેવ મંદિર તથા ઉંબેર ગામનું તળાવ અને પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરીની સમીક્ષા કરી હતી। આ ઉપરાંત તેમણે સેવાના ગામની સખી મંડળની બહેનો સાથે મહિલાઓ દ્વારા કરવામાં આવતી રચનાત્મક કામગીરી અને તેમના પર જાણકારી મેળવી હતી। આ ઉપરાંત તેમણે કામરેજ ચાર રસ્તાના દલપતરામ ભવન ખાતે યોજાયેલા સર્વ સમાજ સંમેલનમાં હાજરી આપી। તેમની આ મુલાકાત દરમિયાન સુરત જિલ્લા ભાજપના અગ્રણીઓ પણ તેમની સાથે રહ્યા હતા। દેશભરના લોકો પ્રેરણા પૂરી પાડી શકે તે પ્રકારની કામગીરી આગળ વધારી છે। આજે એક ગામમાં પ્રવાસ દરમિયાન સુરત જિલ્લાનો સહકારી માલપુર કેવું હોય, સમાજના તમામ વર્ગો સાથે મળીને ગામનો વિકાસ કઈ રીતે કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ આજે કામરેજ વિધાનસભાના એક ગામમાં જોવા મળ્યું। કિસાન મોલ અને 4000 લોકોના ગામની અંદર બે મોટા મોલો સુરત શહેરમાંથી આ પ્રકારના વ્યવસ્થા જોડે પ્રાઇવેટ મોટા મોટા મોલની અંદરથી આ પ્રકારની દુકાનો તમને જોવા નહીં મળે એવી દુકાનો એવા મોલ 4000ની વસ્તીવાળા ગામમાં સુરત જિલ્લામાં ચાલતાને આજે મોટે નજર છે। 28 ગામો સાથે મળીને મોલ ચલાવે છે અને એક મોલ માત્ર એક ગામની વચ્ચે ગામના 4000 લોકો મળીને ચલાવે છે। એ મોલમાં મેં પૂછ્યું કે ભાઈ તમે કેટલો સામાન આપો, એટલે એમને મને કહ્યું કે કેટલો હોય છે, તો મેં કહ્યું 100, 200, 300। એમને મને જણાવ્યું કે 4000થી વધારે વસ્તુઓ અમે આ મોલની અંદર રાખીએ છીએ અને એ મોલ એની જે વ્યવસ્થા કઈ રીતે કરવામાં આવી છે એ જોયું તો મને એવું લાગે છે કે જે કંપની 4-5 હજાર સ્ટોરો આખા દેશમાં ચલાવતી હોય એ કંપનીએ આવીને આ લોકોની વ્યવસ્થા જોવી જોઈએ, અદ્ભુત વ્યવસ્થાઓ અને 90 મોલ મળીને 50 કરોડથી વધારે રૂપિયાનો વેપાર આખા વર્ષમાં આ 4000 લોકોની વસ્તીના ગામડામાંથી કરી રહ્યા છે।